હવે આપણે જોઈએ સંબંધોના પ્રકારો। સંબંધોના પ્રકારમાં ત્રણ પ્રકાર છે, સહવાચક સંબંધ, સંમિશ્ર સંબંધ અને પરંપરિક સંબંધ। જો આર એ ગણ એ પરમો સંબંધ હોય એટલે મગજમાં શું આવવું જોઈએ કે આર એ એ ક્રોસ એ નો કોઈ ગુણ હશે। તો પ્રત્યેક એ બિલોન્ગ્સ ટુ એ માટે પ્રત્યેક શબ્દ અગત્યનો એક દાખલો લઈશું એટલે આપોઆપ ત્રણ વ્યાખ્યાઓ સમજાઈ જશે। પ્રત્યેક એ બિલોન્ગ્સ ટુ એ માટે એ એ બિલોન્ગ્સ ટુ આર થાય તો આર ને સહવાચક સંબંધ કહેવાય। એટલે બધા જ ઘટક જે સંબંધ જે ગણ ઉપર વ્યાખ્યાયિત હોય બધા જ ઘટકો તે ગણમાંથી લેવાના અને એને અનુરૂપ બધી જ ક્રમયુક્ત જોડો આર માં આવે તો આ સંબંધ સહવાચક છે એમ કહેવાય। ઉદાહરણ દ્વારા વ્યાખ્યા આપોઆપ સમજાશે, પેલા વ્યાખ્યા જોઈએ છે। આર એ ગણ એ પરનો સંબંધ હોય તો પ્રત્યેક એબી બિલોંગ્સ ટુ એ માટે જો એબી આર માં હોય તો એની ઊંધી ક્રમયુક્ત જોડ પણ જો આર માં થાય એબી આર તો બી આર માં મળે તો આર ને સંમિશ્ર સંબંધ કહે છે। આ થઈ સંમિશ્ર સંબંધની વ્યાખ્યા। અને જો ગણ જો આર એ ગણ એ પરનો સંબંધ હોય અને પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ એ માટે એબી આર માં લે હોય બીસી આર માં હોય અને જો એસી આર માં મળી જાય તો એસી બિલોંગ્સ ટુ આર થાય તો આને પરંપરિક સંબંધ કહેવામાં આવે છે। એટલે તમારે ત્રણ લીટી યાદ રાખવાની, જો આર એ ગણ એ પરનો સંબંધ હોય તો પ્રત્યેક એ એમાંથી લેવાનું એ આર માં બતાવવાનું, જો આર એ એ પરનો સંબંધ હોય તો એ બી જો આર માં હોય અને બી આર માં બતાવી દો તો સંમિત કહેવાય, ઊંધી ક્રમિક જોડ। અને આનો મતલબ થયો એ આર પરનો આર એ ગણ એ પરનો જો સંબંધ હોય અને જો એ બી આર માં હોય બી સી આર માં હોય આ બે સરખા હોવા જોઈએ ઘટકો અને જો એ સી આર માં થાય તો આર સંબંધને પરંપરિક કહે છે। એટલે આ એક લીટી યાદ રાખવાની તમારે, આ અને આ વ્યાખ્યામાં ત્રણ વસ્તુ જ યાદ રાખવાની, ના પ્રત્યેક શબ્દ અગત્યનો। એક ઉદાહરણ લઈએ એટલે આપણે આપોઆપ તમે આ વ્યાખ્યાઓ સમજી શકશો। એમાંથી અમુક પ્રકાર અમુક સંબંધો જે લખીએ એ ઘણા સ્વવાચક હોય, ઘણા સંમિત હોય, ઘણા પરંપરિક હોય, ઘણા ન હોય, ઘણા બધું જ હોય એવા પ્રકારના સંબંધો પણ આપણને મળશે। આટલી ત્રણ મગજમાં વ્યાખ્યા યાદ રાખવાની, એ બિલોંગ્સ ટુ આર, એ બી આર માં બી એ આર માં, એ બી આર માં બી સી આર માં તો એ સી આર માં તો પરંપરિક, આ ત્રણ લીટી યાદ રાખી અને એક ઉદાહરણથી આ વ્યાખ્યાઓ સમજવાનો પ્રયત્ન કરીએ। હવે મેં અહીંયા એક ઉદાહરણ લીધું છે કે એ ગણને દાખલા તરીકે લીધો વન ટુ, તો એ ક્રોસ એ માં મારી પાસે આમાં બે ઘટક એટલે એ ક્રોસ એ માં ચાર ઘટક આવે, વન 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 ટુ ટુ વન, એનો પોતાની સાથે જ ક્રોસ કરો એટલે મને આ ચાર ઘટકો મળે, વન ટુ ક્રોસ વન ટુ કરો એટલે વન 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 ટુ ટુ વન ને ટુ ટુ આ ચાર ઘટકો મળે, તો એ ક્રોસ એ ના મને સોળ ઉપગણો મળે, બે ની ચાર ઘાત સોળ ઉપગણો મળે, એટલે મને એ થી એ ના કુલ સોળ સંબંધો મળે। એ થી એ ના કહું અથવા તો એ પર ના કહું તો પણ ચાલે, એ પર ના કુલ સોળ સંબંધો મળે। હવે એ મેં સોળે સોળ ઉપગણો એ ક્રોસ એ ના લખ્યા છે, સોળે સોળ ઉપગણો લખ્યા જે એ ક્રોસ એ ના એને આપણે સંબંધ કહીએ છીએ, તો અમે આ તરીકે સોળ સંબંધ લખ્યા છે। હવે જુઓ એ ક્રોસ એ નો એક ઉપગણ ફાઈ થાય આને આપણે ખાલી સંબંધ કહીએ છીએ, હવે એ ક્રોસ એ નો પોતે ઉપગણ એ ક્રોસ એ પણ થાય એને આપણે સાર્વત્રિક સંબંધ કહીએ છીએ। ગ આર એ એ પરનો સંબંધ હતો તો આર એ એ ક્રોસ એ ના બધા ઉપગણો જ થાય, તો આ એ ક્રોસ એ નો ઉપગણ ફાય એ ક્રોસ એ પોતે પણ થાય તો ખાલી ગણ જે આર તરીકે છે ખાલી સંબંધ કહેવાય, એ ક્રોસ એ પોતે મળ્યો એ ઉપગણ એ ક્રોસ એ નો તેને સાર્વત્રિક સંબંધ કહેવાય। હવે આ સંબંધમાં આપણે જે આગળ પ્રકારો શીખ્યા એમાંથી કયા પ્રકારનો આ સંબંધ છે સમજીએ। ત્રણ પ્રકારમાંથી ગમે તે એક પ્રકારનો હોય અથવા ન પણ હોય, પહેલો સંબંધ લીધો મન વન વન, તો આ સ્વવાચક છે, સંમિત છે કે પરંપરિક છે એ લખીએ। હવે સ્વવાચક માટે વિચારો, સ્વવાચકની વ્યાખ્યા શું હતી, જો આર એ એ પરનો સંબંધ હોય તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ એ આર માં આવે તો આર સ્વવાચક કહેવાય। હવે એ ગણ તરીકે મેં શું લીધો છે વન ટુ, અને આર એ એ ગણ ઉપર જ વ્યાખ્યાયિત સંબંધ લીધો છે, જો આર એ કોઈ ઝેડ પરનો સંબંધ લીધો હોય તો પ્રત્યેકે મારે ઝેડમાંથી લેવાની અને એ એને આર માં બતાવવાના। હવે મારી પાસે
ए માં બે ઘટકો છે 1 2 એ તરીકે હું 1 લઉં પ્રત્યેક માટે 1 એ માં છે તો 1 1 આર માં આવવું જોઈએ એક 1 1 આર માં છે પણ હવે એ તરીકે અહીંયા 2 લઉં 2 બિલોંગ્સ ટુ એ તો 2 2 પણ આર માં આવવું જોઈએ પણ 2 2 આર માં છે નહીં એટલે આ સંબંધ સહવાચક નથી પરંપરિક માટેની શું વ્યાખ્યા હતી જો આર એ પરનો સંબંધ હોય તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ માટે એ બી આર માં હોય તો બી આર માં થાય तो संबंध संवेग कहवाय आनाज माटे वात करिए 1 1 आर मा छे तो एनी ऊंधी क्रमिकता जोड ए पण 1 1 જ થાય એ પણ આર માં છે એટલે આ સંબંધ સંમિત છે પછી પરંપરિક થી વાત કરીએ પરંપરિક થી વ્યાખ્યા શું આપી હતી પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ એ માટે એબી આર માં હોય બીસી આર માં હોય તો એસી આર માં થાય तो आ संबंध परंपरित आ स्ववाचक सम्मित ने परंपरित आवी त्रण व्याख्या में आगे लखी दी हवे जो ए बी એટલે કે 1 1 પોતે છે આર માં હવે આ શું કહે છે બી જે છેલ્લો પોઈન્ટ છે આનો બીજી ક્રમિકતા જોડ મે પહેલો ઘટક હોવો જોઈએ તો આ 1 1 એક જ ઘટક છે મારી પાસે આને જો આને બંને 1 એ પ્રથમ ઘટક હોય એવી કોઈ ક્રમિકતા જોડ પોતે જ છે પોતે ને પોતે જ છે બીજી કોઈ નથી પોતે ને પોતે જ છે એટલે 1 1 આર માં છે 1 1 આર માં છે એટલે 1 1 આર માં થાય એટલે આ સંબંધ પરંપરિક પણ છે અને બીજી વસ્તુ ધ્યાન રાખવાની ધારો કે આની જગ્યાએ મારી પાસે એક જ ઘટક આર માં હોત 1 1 ની જગ્યાએ ધારો કે 1 2 આર માં એકલો જ હોત અને 2 ને સમાવતી કોઈ 2 ઘટક પહેલો હોય એવી કોઈ ક્રમિકતા જોડ ધારો કે આર માં ન જ હોત એટલે કે પ્રેરણા આ ન હોત खाली एक तो संबंध परंपरिक कहवाय प्रेरणा सिद्धांत अनुसार धारो कि आने विधान ने हूँ ए कहू आने बी कहू धारो कि आ विधान ने हूँ कहू पी क्यू आर नाम आप पी कहू आने क्यू कहू आ संयोजन एटले प्रेरण आ तो प्रेरण में शू थ आ विधान साचु हो आ खोटू हो तो प्रेरण खोटू थाय ए आपने खबर है आ साचु हो खोटू हो तो प्रेरण खोटू थाय नहीं बाकी बधा संजोगों में साचु थाय પણ જો મારે 1 2 આર માં હોય પણ 2 ને સમાવતી કોઈ ક્રમિક જોડ આર માં જ ના હોય તો મારો ક્યુ ખોટો થાય પી સાચો થાય પી સાચો ક્યુ ખોટો તો સંયોજન ખોટું થાય અહીંયા ખોટું હોય ને આ વિધાન ખોટું હોય તો સામે આર સાચું હોય કે ખોટું હોય આખું પ્રેરણ હંમેશા સાચું થાય એટલે આપણે કહીએ છીએ કોઈ ધારો કે 1 2 આર માં હોત 2 પ્રથમ ઘટક હોય એવી ક્રમિક જોડ કોઈ પણ આર માં ન હોત તો પણ આ સંબંધ પરંપરિક કહેવાય એ બીજો જ છે જુઓ એકલો 1 2 આર માં છે પણ એ બી આર માં છે એ બી તરીકે 1 2 છે હવે બી 2 પ્રથમ ઘટક હોય એવી ક્રમિકત જોડ બીજી કોઈ આર માં નથી એ બી આર માં છે પણ બી સી કોઈ આર માં નથી 2 2 ને પ્રથમ ઘટક તરીકે હોય એવી બીજી કોઈ ક્રમિકત જોડ આર માં નથી એટલે આ સંબંધ પરંપરિક છે કેમ કારણ કે અહીંયા આ ઘટક હોય કે ના હોય આ તો સાચું સાચું અને ખોટું એટલે આ વિધાન ખોટું બને તો આ સામે સાચું હોય આ કે ખોટું હોય પ્રેરણના સિદ્ધાંત અનુસાર આ ટી આ એફ અને આ ટી હોય કે એફ અને એફ હોય તો પ્રેરણ તો સાચું જ થાય ખાલી આ ટી હોય આ સાચું હોય આ સાચું હોય તો આ ખોટું જો થાય તો જ પ્રેરણ ખોટું થાય નહીતર બાકીના બધા સંજોગોમાં સાચું થાય છે એટલા માટે આપણે એ કહીએ છીએ કે ધારો કે 1 2 ક્રમિક જોડ આરમાં છે 1 2 આરમાં છે પણ 2 પ્રથમ ઘટક તરીકે હોય એવી બીજી ક્રમિકત જોડ કોઈ પણ આરમાં ન હોય તો પણ આ સંબંધ પરંપરિક છે સ્વવાચક છે કે નહીં જોઈએ જો પહેલી જ વ્યાખ્યા સ્વવાચકની સ્વવાચક શું છે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માં ઘટક 1 ને 2 છે તો 1 બિલોંગ્સ ટુ એ માટે 1 1 આરમાં હોવો જોઈએ અને 2 2 પણ આરમાં હોવો જોઈએ આમાંથી એક પણ નથી આમાં આરમાં એટલે આ સ્વવાચક નથી સંમિત કેમ નથી 1 2 એ બી આરમાં હોય તો એની ઊંધી ક્રમિકત જોડ આરમાં હોવી જોઈએ જો 1 2 આરમાં છે પરંતુ 2 1 આર માં નથી માટે આ સંબંધ સંમિત નથી બરોબર હવે એવી જ રીતે આ જોઈએ 2 1 આ સંબંધ સ્વવાચક નથી કારણ કે સ્વવાચક માં તો પોતે પોતે ક્રમિકત જોડા 1 1 2 2 ધારો કે મેં અહીંયા 1 2 3 ત્રણ ઘટક લીધા હોત ને એ માં તો મને એ સંબંધ સ્વવાચક ક્યારે બને કોઈ સંબંધ માં ખાલી 1 1 2 2 3 3 ત્રણેય ઘટક આવે ને તો જ એ સંબંધ સ્વવાચક કહેવાય દરેક એ માટે અને આમાં તો શું કહે છે પ્રત્યેક માટે ખરું પણ જે ક્રમિકત જોડ એ બી આર માં હોય ને એની ઊંધી ક્રમિકત જોડ આર માં જોવાય બીજી જે ન હોય એનો વિચાર નથી કરવાનો હવે જો 2 1 આર માં છે
એટલે અહીંયા તો શું કહે છે વન આર વન એ માં હોય તો વન વન આર માં હોવું જોઈએ, ટુ ટુ આર માં હોવું જોઈએ, કોઈ નથી એટલે આ સંબંધ સ્વવાચક નથી, સંમિત પણ નથી, કારણ કે ટુ વન આર માં છે, ટુ વન આર માં છે પણ ટુ વન ટુ આર માં નથી એટલે સંમિત પણ નથી. પરંપરિત છે સેમ આ મેથડ, ટુ વન આર માં છે પણ વન ને સમાવતી કોઈ ક્રમ વન પ્રથમ ઘટક હોય, વન પ્રથમ ઘટક હોય એવી બીજી કોઈ ક્રમયુક્ત જોડાણમાં મળતી નથી એટલે આ સંબંધ પરંપરિક તો છે જ. હવે ટુ ટુ, એટલો ટુ ટુ જ આરમાં છે પણ આપણે તો ઘટ એમાં બે ઘટકો છે વન ને ટુ, તો એ તરીકે વન પણ લેવા પડે તો વન વન પણ આરમાં જોઈએ જે છે નહીં એટલે સ્વવાચક નથી. સંમિત ટુ ટુ પોતે ટુ ટુ તેનું કુંધું પણ ટુ ટુ જ થાય એટલે આ સંમિત છે. પરંપરિક ટુ ટુ આરમાં છે તો ટુ ને સમ ટુ પહેલો ઘટક હોય પોતે જ પાછી ક્રમયુક્ત જો ટુ ટુ આરમાં તો ટુ ટુ આરમાં થાય માટે આ પરંપરિત છે બરોબર. હવે આના માટે જોઈએ તો વન વન આરમાં છે પણ ટુ ટુ આરમાં નથી એટલે આ સ્વવાચક નથી. સંમિત વન ટુ આરમાં છે, વન ટુ બિલોંગ ટુ આર પણ ટુ વન વન ટુ આરમાં છે પણ ઊંધી ક્રમયુક્ત જો ટુ વન આરમાં નથી એટલે સંમિત નથી. પરંપરિતની વાત કરી ખાસ જોવાનું જુઓ, પરંપરિતમાં પૂંછડું પકડવાનું આપું છું, આ બી હોય ને તો સર્વ અહીંયા બી હોય ને તો શરૂઆત બી થી થાય એવી ક્રમિક જોડ પકડવાની, જુઓ આ વન વન છે અને વન છેડું વન શરૂઆત હોય એવો ઘટક આ છે, આ પણ આરમાં છે, વન વન આરમાં છે, વન ટુ આરમાં છે તો વન ટુ એ બી આરમાં છે, બી સી આરમાં છે તો એ સી એટલે વન ટુ પોતે જ થયું એ આરમાં છે. અને બીજું જોઈએ તો વન ટુ આરમાં છે પણ ટુ પ્રથમ ઘટક હોય એવી ક્રમિક જોડવાની પાસે આરમાં છે જ નહીં એટલે ચેક કરવાની રહેતી જ નથી એટલે આ સંબંધ પરંપરિત છે. હવે આ જોઈએ, વન વન આરમાં છે પણ ટુ ટુ નથી એટલે આ સંબંધ સ્વવાચક નથી. હવે અહીંયા જુઓ સંમિત માટે, ટુ વન આરમાં છે પણ વન ટુ, ટુ વન આરમાં છે વન ટુ આરમાં નથી એટલે સંમિત નથી. પછી પરંપરિત માટે જોઈએ, જુઓ પરંપરિત માટે આ ચેક કરવાનું, હવે જુઓ ટુ વન આરમાં છે, વન છેલ્લો વન છેલ્લો ઘટક છે એ બી, તો બી થી શરૂ થતું હોય એટલે કે વન થી શરૂ થતી હોય ક્રમયુક્ત જોડ પોતે જ છે વન વન આરમાં, તો આ ટુ વન આરમાં છે જુઓ ટુ વન એટલે આ સંબંધ પરંપરિત પણ છે એટલે સ્વવાચક નથી સંમિત નથી પરંતુ પરંપરિત આ સંબંધ આપણી પાસે છે. હવે આગળ વાત કરીએ કે અહીંયા આ સંબંધને વન વન ને ટુ ટુ બંને આરમાં છે એટલે આ સંબંધ સ્વવાચક છે. સંમિત વન વન આરમાં છે એનું ઊંધું વન વન થાય, ટુ ટુ પણ આરમાં છે એનું ઊંધું ટુ ટુ જ થાય એટલે સંમિત પણ છે. પરંપરિત એ પણ છે કેમ, કારણ કે વન વન આરમાં છે પણ વનને સમાવતી પોતે જ ક્રમયુક્ત જોડ વન પહેલો ઘટક હોય પોતે જ થઈ, તો વન 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 તો વન વન આરમાં છે, ટુ ટુ આરમાં છે, ટુ ટુ આરમાં છે તો ટુ ટુ આરમાં છે એટલે આ સંબંધ પરંપરિત છે. આ સંબંધ સ્વવાચક છે સંમિત છે ને પરંપરિત પણ છે એટલે હવે વ્યાખ્યા ગોખાઈ ગઈ હોય સ્વવાચક સંમિત અને પરંપરિતને. હવે અહીંયા જોઈએ આ સંબંધમાં વન વન ને ટુ ટુ આરમાં નથી એટલે સ્વવાચક નથી. હવે આ સંબંધમાં જોઈએ વન ટુ આરમાં છે તો ઊંધું ટુ વન પણ આરમાં છે એટલે આ સંબંધ સંમિત છે. પરંપરિક ચેક કરીએ જુઓ, વન ટુ આરમાં છે આ પૂંછડું જોવાનું શરૂઆત જોવાની, ટુ વન આરમાં છે વન વન આરમાં હોવો જોઈએ તો પરંપરિત, પણ વન વન આરમાં નથી એટલે પરંપરિત નથી, પરંપરિત નથી. હવે આ જુઓ ટુ ટુ આરમાં છે પણ વન વન આરમાં નથી એટલે આ સંબંધ સ્વવાચક નથી. સંમિત વન ટુ આરમાં છે પણ ટુ વન આરમાં નથી, જે ક્રમિક જોડ આરમાં હોય ને એની ઊંધી ક્રિયા પણ આરમાં હોવી જોઈએ એટલે આ સંમિત નથી. પરંપરિક માટે વાત કરીએ, જુઓ વન ટુ આરમાં છે, ટુ ટુ આરમાં છે તો વન ટુ, વન ટુ પોતે આરમાં છે એટલે પરંપરિક છે. હવે આ જોઈએ વન વન નથી આરમાં એકલી ટીપ, ટુ ટુ આરમાં છે એટલે સ્વવાચક નથી. સંમિતમાં જોઈએ ટુ વન આરમાં છે પણ વન ટુ આરમાં નથી એટલે સંમિત નથી. પરંપરિકમાં જોઈએ, પરંપરિકમાં ચેક કરો, ટુ ટુ આરમાં છે, ટુ ઘટક પહેલો હોય એવી ક્રમિક જોડા પણ છે, ટુ વન આરમાં છે એ બી બી સી તો એ સી, ટુ વન આરમાં છે જુઓ ટુ વન પોતે આરમાં છે
એટલે આ સંબંધ પરંપરિક પણ છે. હવે અહીંયા જુઓ, હવે આ સંબંધમાં વન વન આર માં છે પણ ટુ ટુ આર માં નથી, એવું લખવાનું વન વન આર માં છે પણ ટુ ટુ આર માં નથી એટલે આ સંબંધ સ્વવાચક નથી. વન ટુ આર માં છે એનું ઊંધું ટુ વન પણ આર માં છે, વન વન એનું ઊંધું વન વન પોતે જ થાય, બંને ઘટક આર માં છે એટલે આ સંમિત છે. પરંપરિકમાં જોઈએ, જુઓ વન વન આર માં છે, વન ટુ આમાં પૂંછડા જોવાના, આ વન ટુ એ પણ પોતે જ છે આર માં છે. પછી આ જોવાનું, જુઓ વન ટુ આર માં છે, ટુ વન આર માં છે, તો વન 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 એ પણ આર માં છે એટલે આ સંબંધ પરંપરિત છે, પરંપરિત છે બરોબર. હવે આ સંબંધની વાત કરીએ, વન વન પણ આર માં છે, ટુ ટુ પણ આર માં છે એટલે આ સંબંધ સ્વવાચક છે. આ સંબંધની વાત કરો, વન ટુ આર માં છે પણ ઊંધું ટુ વન આર માં નથી એટલે સંમિત નથી, એ લખવાનું તમારે શું, વન ટુ આર માં છે પરંતુ ટુ વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર માટે સંમિત નથી. પરંપરિક માટે જોઈએ, જો પૂંછડા જોવાના, વન 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 ટુ, તો વન ટુ પોતે આર માં છે, વન ટુ 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 વન ટુ આર માં છે. પણ હવે ટુ પહેલો ઘટક હોય, ટુ ટુ એક આર માં છે પણ ટુ પહેલો ઘટક હોય, ક્રમિક જોડ બીજી કોઈ આર માં નથી એટલે જોવાનું રહેતું નથી એટલે આ પરંપરિત છે. હવે જુઓ ટુ ટુ આર માં છે, વન વન આર માં નથી, વન વન ને ટુ ટુ બે હોવા જોઈએ પ્રત્યેક ઘટક, એ માટે એ આર માં હોવો જોઈએ તો આ સંબંધ સ્વવાચક નથી. સંમિત માટે વાત કરીએ, વન ટુ આર માં છે, ઊંધું ટુ વન આર માં છે, ટુ ટુ આર માં છે તે ઊંધું પોતે જ ટુ ટુ થાય એટલે આ સંમિત છે. પરંપરિકની વાત કરીએ તો જુઓ, વન ટુ એ બી, બી સી, તો વન 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 આર માં નથી, જુઓ વન ટુ આર માં છે, ટુ વન આર માં છે, તો પરંપરિત હોવા માટે વન વન આર માં જોઈએ જે છે નહીં એટલે આ પરંપરિત નથી. પછી આ સંબંધમાં જોઈએ, વન વન ને ટુ ટુ બંને આર માં છે એટલે સ્વવાચક તો છે જ. સંમિતમાં જુઓ, વન ટુ વન આર માં છે પણ વન ટુ આર માં નથી એટલે આ સંબંધ સંમિત નથી. પરંપરિત જોઈએ, જુઓ વન નું પૂંછડું શરૂઆતનું જોવાનું, ટુ નું જોવાનું, એ જોઈએ. જુઓ આ ટુ વન એનું પૂંછડું આ રહી થાય, જુઓ આમ બધું આડા આવડા કરીને જોવાના, ટુ વન આર માં છે, વન વન આર માં છે, એ બી આર માં છે, બી સી આર માં છે, તો ટુ વન, ટુ વન આર માં છે છે. પછી ટુ નું પૂંછડું જોવાનું, જુઓ ટુ ટુ આર માં છે અને ટુ થી શરૂ થતી એવી ક્રમિક જો ટુ વન પણ આર માં છે, તો ટુ ટુ એ બી બી સી, તો એ સી ટુ વન, ટુ વન આર માં છે, હા છે બરોબર. વન નું પૂંછડું ચેક કરું, વન થી શરૂ થતું, ટુ થી શરૂ થતી બધી ક્રમિક જોડો ચેક કરી લીધી એટલે આ સંબંધ પરંપરિત છે. એટલે આ એક્ઝામ્પલ લઈને આપણે જે સંબંધના પ્રકારો શીખ્યા એમાંથી કયા સંબંધ સ્વવાચક છે, સંમિત છે કે પરંપરિત છે એ વસ્તુ જોઈ. હવે કેટલાક સંબંધો, એક સંબંધ એવો હતો કે જો સ્વવાચક હતો, સંમિત હતો અને પરંપરિત છે, તો આવા સંબંધને તમે સામ્ય સંબંધ કહી શકો છો. હવે આ આધારે તમને સ્વાધ્યાયના ઉદાહરણો આપેલા છે, કેટલાક બીજું ત્રીજું ચોથું ઉદાહરણ આપ્યું છે કે જેમાં સંબંધો આપ્યા છે કે કેટલાક સ્વવાચક છે, સંમિત છે, એવું જરૂર નથી કે સંબંધો યાદીની રીતે જ આપે, સંબંધો તમને કોઈ ગુણધર્મની રીતે પણ આપીને ચકાસવાનું કહી શકે. પણ મૂળ ત્રણ લીટી જ યાદ રાખવાની સ્વવાચક માટે, જો આ રે ગણ એ પરનો સંબંધ હોય તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ એક આરમાં હોવું જોઈએ, પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ એ માટે એ બી આરમાં હોય તો બી એ આરમાં થાય, પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ આર માટે એ બી આરમાં, બી સી આરમાં, જો એ સી આરમાં થાય તો એ પરંપરિત. આ મેં યાદીની રીતે સંબંધો લઈ અને સ્વવાચક સંમિત કે પરંપરિત છે કે નહીં એ ચેક કર્યું. હવે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા પણ આ વસ્તુને સમજી શકીએ છીએ કે જેમાં સંબંધ આર એ ગુણધર્મની રીતે આપેલો હોય.